आवाज म्यूट छे। जो समय साथे आ त्रण मांथी ओछामां ओछो एक ज्ञान એટલે કે એક્સ વાય કે ઝેડ બદલાય તો તે કણ ઉદ્ગમ બિંદુની સાપેક્ષે તે કણ ઉદ્ગમ બિંદુની સાપેક્ષે ગતિમાં છે તેમ કે અહીંયા આગળ આપણે આ યામક્સ પદ્ધતિ બોલાય અને એક્સ વાય ઝેડ આ યામક્સ પદ્ધતિમાં સમય નોંધવા માટે આપણે ઘડિયાળ મૂકી દઈએ તો આ યામક્સ પદ્ધતિમાં ચોથા યામ તરીકે સમય ને લેવામાં આવે આ યામક્સ પદ્ધતિ અને ઘડિયાળ થી બનતા તંત્રને નિર્દેશ ફ્રેમ કહે તો આ યામક્સો અને ઘડિયાળ થી બનતા સમૂહ નિર્દેશ ફ્રેમ કહે છે અહીંયા આગળ ચોથો યામ તરીકે આપણે સમય ઉમેરી દીધો ઘડિયાળ ઉમેરી દીધી તો એક્સ વાય ઝેડ યામ અને આ સમય એમ ટોટલ ચાર યામ થયા આને નિર્દેશ ફ્રેમ કહીએ છીએ એટલે આપણે કોઈ પણ પદાર્થની ગતિનો અભ્યાસ જેની સાપેક્ષે તમે કરો છો એને નિર્દેશ ફ્રેમ કહેવાય આપણે અહીંયા સંદર્ભ બિંદુની સાપેક્ષે કરી રહ્યા છે અભ્યાસ અને આ સંદર્ભ બિંદુ કોણ છે યામાક્ષોનું છેદ બિંદુ અને સમય પણ અહીંયા ઉમેર્યો છે એટલે યામાક્ષો અને ઘડિયાળના સમૂહને આપણે નિર્દેશ ફ્રેમ કહીએ છીએ કે જેની સાપેક્ષે પદાર્થની ગતિનો અભ્યાસ થાય છે એટલે હવે હું એવું કહી શકું કે આપણે જે કણની ગતિનો અભ્યાસ કરીએ છીએ આ નિર્દેશ ફ્રેમની સાપેક્ષે એનો અભ્યાસ કરી રહ્યા છે એમ કે બોલો ક્લિયર છો હા સર કોઈ દરેકને ખ્યાલ આવે હા સર જો સમય સાથે માત્ર કણનો કોઈ એક જ યામ બદલાતો હોય માત્ર કણનો કોઈ એક જ યામ બદલાતો હોય તો તેવી ગતિને એક પારિમાણિક ગતિ કહે છે જો સમય સાથે કણનો માત્ર એક જ યામ બદલાતો હોય તો કણની આવી ગતિને એક પારિમાણિક ગતિ અથવા સુરેખ ગતિ કહે છે અથવા રેખીય ગતિ તમે કોઈ પદાર્થને આમ છોડી દો તો એને જે ગતિ કરી સમય સાથે માત્ર એનો આ એક જ યામ બદલાયો તો પદાર્થની આવી ગતિને આપણે રેખીય ગતિ અથવા એક પારિમાણિક ગતિ કહેવાય ઘરે ધારી લો કે બે દિવાલ વચ્ચે એક દોરી કે તાર તણાવયુક્ત બાંધી દીધેલી છે એની ઉપર કોઈ કપડું સૂકવેલું છે અને એ કપડાને તમે આમ ગતિ આપો આમથી આમ ખેંચો તો એનો સમય સાથે માત્ર એક જ યામ બદલાય છે તો એની ગતિને આપણે કહી શકીએ રેખીય ગતિ અથવા એક પારિમાણિક ગતિ બોલો ક્લિયર છો હા સર
જો સમય સાથે તો આના બે યામ બદલા, જો સમય સાથે પણ બે યામ બદલાતા હોય, જો સમય સાથે પણના બે યામ બદલાતા હોય તો પણની ગતિ દ્વિપારિમાણી અથવા સમતલીય ગતિ છે તેમ કે, જો સમય સાથે કણના કોઈ પણ બે યામ બદલાતા તો આવી ગતિને દ્વિપારિમાણિક અથવા સમતલીય, દ્વિપારિમાણિક અથવા સમતલીય ગતિ કહે છે, એને આપણે દ્વિપારિમાણિક અથવા સમતલ્ય ગતિ કહીએ. જો બે બોર્ડ, બોર્ડનો એક કક્ષા કહેવાશે અને એક કક્ષા કહેવાય, જો તમે આને વાય અક્ષ કહો અને આને ઝેડ અક્ષ કહો તો વાય ઝેડ અક્ષમાં ગતિ કરે છે તેમ, અર્થાત કોઈ પણ બે યામ, કોઈ પણ બે યામમાં ગતિ થતી હોય તો આવી ગતિ દ્વિપારિમાણિક અથવા સમતલ્ય ગતિ છે તેમ કહેવાય. બોલો, ક્લિયર છો? ઓકે, તમારી જોડે કોઈ ઉદાહરણ કરું સમતલ્ય ગતિનું? તમે મને એવું કોઈ ઉદાહરણ આપી શકો કે જે સમતલમાં ગતિ થઈ રહી છે? ચોપડો, એમાં અમે લખીએ છીએ, અમે જે ઓકે, તમે જે ચોપડામાં લખો છો એ એમ ગતિનું ઉદાહરણ આપણે નથી ગણી શકતા, કારણ કે લખી રહ્યા છીએ એ દ્વિપારિમાણિક છે, વાત 100% સાચી, પણ આમ ગતિ થતી હોય એવું આપણને ખબર પડે એવું કોઈ રોડ પર ચાલતી ગાડી ના ભઈલા, એ તો ત્રિપારિમાણિક થઈ ગઈ. ઓકે ચલ, તું રોડ પર ગતિ કરતો કોઈ કોણ વિચારી લે તો એને દ્વિપારિમાણિક ગણી શકે. ચાલે, કેરમ બોર્ડ, તમે કેરમ બોર્ડમાં જયારે કુકરીઓ રમતા હો તો સ્ટ્રાઇકર વડે જયારે કુકરીને ફટકાર, તો કુકરી જે ગતિ કરી ગતિ કેવી કહેવાય? દ્વિપરિમાણિક અથવા સમતલ્ય ગતિ. પુલ ટેબલ ઉપર તમે જે દડાને ફટકારો તો એની ગતિ કેવી ગતિ કહેવાય? સમતલ્ય ગતિ. જયારે તમે કોઈ પદાર્થને ફેંકો છો, ધારી લો કે દડાને તમે ફેંકો છો, તો એની ગતિ શું કહેવાય? તો કે દ્વિપરિમાણિક ગતિ અથવા સમતલ્ય ગતિ. જો સમય સાથે, જો સમય સાથે કણના ત્રણેય યામ બદલાતા, કણની ગતિ ત્રિપારિમાણી છે તેમ કે, પતંગિયાની ગતિ, પતંગ એક છોડ પરથી બીજા છોડ પર ગતિ કરતું હોય ત્યારે ત્રણેય એમ બદલાઈ શકે, તેની ગતિને આપણે ત્રિપારિમાણિક ગતિ કહી શકે. તમે દડાને ફેંક્યો, જમીનને અથડાયો, ત્યારબાદ એ જે ગતિ કરશે એ ત્રિપારિમાણિક ગતિ થઈ. બોલો, ક્લિયર છો? આપણે વન ડાયમેન્શન, ટુ ડાયમેન્શન અને થ્રી ડાયમેન્શન જે કહીએ છીએ એ જ છે આ. એક પારિમાણિક એટલે વન ડાયમેન્શન, ટુ પારિમાણિક એટલે કે દ્વિપારિમાણિક એટલે ટુ ડાયમેન્શન,
અને ત્રિપરિમાણી એટલે 3 ડાયમેન્શન. બોલો ક્લિયર છો? હા સર. હા સર. ચલો હવે આજની ચર્ચા કરી હતી ને અને રીયલમાં ચર્ચા નિર્દેશ ફ્રેમની ચર્ચા. પણ ફરી કહું છું પ્રશ્ન તરીકે આ કશું પૂછાય નહીં. ચલો ચેપ્ટરમાં ધીમે ધીમે હવે આગળ વધી રહ્યા છે. હવે નવો શબ્દ પથ લંબાઈ. હવે નવા શબ્દ કયો જોઈએ છે? પથ લંબાઈ. જો બધી વસ્તુ તમે નવમા ધોરણમાં ભણેલા છો ધ્યાન રાખજો. આપેલ સમયગાળામાં પદાર્થે કાપેલા કુલ અંતર પથ લંબાઈ કહે છે. આપેલ સમયગાળા પદાર્થે કાપેલ કુલ અંતર પથ લંબાઈ કહે છે. કાપેલું કુલ અંતર એને આપણે પથ લંબાઈ કહીએ છીએ. ભાઈ પથ લંબાઈ ને માત્ર મૂલ્ય, એને દિશા હોતી નથી. તેને માત્ર મૂલ્ય હોય છે, તેને દિશા હોતી નથી અને તેથી આપણે એને અદિશ રાશિ તરીકે ઓળખીએ છીએ. તેથી તે અદિશ રાશિ છે. તેનો એકમ મીટર છે. એમકેએસ માં આપણે એનો એકમ મીટર કહીએ છીએ, સીજીએસ માં આપણે સેન્ટીમીટર કહીએ છીએ. તેનો ઉપરનો વાક્ય છે, એકમ ની ઉપરનું વાક્ય. તેને માત્ર મૂલ્ય હોય છે, તેને દિશા હોતી નથી, તેથી તે અદિશ છે, અદિશ રાશિ છે. તેથી તે અદિશ રાશિ છે. તે કેવી રાશિ છે? અદિશ રાશિ છે. ખ્યાલ આવે છે? હા સર. તેનો એકમ મીટર છે. તેનું પારિમાણિક સૂત્ર ક્યારે જીરો ના હોય, કારણ કે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે કઈક અંતર તો કાપ્યું જો, પણ એ ક્યારે જીરો ના. આ તે ચર્ચા પથ લંબાઈ. બીજો શબ્દ છે સ્થાનાંતર. પથ લંબાઈ. હવે નવો શબ્દ લઈએ છે સ્થાનાંતર. પદાર્થના આપેલ સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર. આપેલ સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહીએ છીએ. આપેલ સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. જો પદાર્થ અથવા કમ એક્સ અક્ષ પર ગતિ કરતો
જો પદાર્થ એક્સ અક્ષ પર ગતિ કરતો હોય, ધારી લો કે એક્સ અક્ષ, અને ધારી લો કે હું કોઈ બીજું છું, એટલે કે ત્યાં યામાક્ષો એકબીજાને છેદતા હશે, તો એક્સ અક્ષ પર આ પદાર્થ કોઈ ક્ષણે એટલે કે પૂર્ણ ક્ષણે તે એક્સ વન અંતરે છે, ઉગમ બિંદુ થી આટલું અંતર એક્સ વન થી અને તો પદાર્થના સ્થાનમાં કેટલો ફેરફાર થતો, એક્સ ટુ માઇનસ એક્સ વન જેને આપણે કહીએ છીએ સ્થાનાંતર. જો પદાર્થ એક્સ અક્ષ પર ગતિ કરતો અને T1 ક્ષણ તે X1 સ્થાને છે તથા T2 ક્ષણે તે X2 સ્થાને છે, તો T2 માઇનસ T1 સમયમાં તેને કરેલું સ્થાનાંતર, તો T2 માઇનસ T1 જેને આપણે કહીશું ડેલ્ટા ટી, તફાવત છે માટે ડેલ્ટાની નિશાની મૂકીએ, જેને ડેલ્ટા બોલાય આ ત્રિકોણમાં, T2 માઇનસ T1 બરોબર ડેલ્ટા ટી સમયમાં તેને કરેલ સ્થાનાંતર કેટલું થયું, તો કે X2 માઇનસ X1 એટલે કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. સ્થાનાંતર નું સૂત્ર થઈ ગયું, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, એને આપણે ટૂંકમાં ડેલ્ટા એક્સ કહીશું, ડેલ્ટા એક્સ. બે સ્થાનાંતર એ સદિશ રાશિ છે, એટલે કે તેને મૂલ્ય અને દિશા બંને હોય છે, જેમ કે અહીંયા આગળ T1 થી T2 ક્ષણમાં એ આ દિશામાં ગયો છે, એક્સ અક્ષ દિશામાં, ધન એક્સ અક્ષ ની દિશા, ધેટ મીન્સ તેને મૂલ્ય ઉપરાંત દિશા પણ છે. આવી રાશિને આપણે કહીએ છે સદિશ રાશિ, એ સદિશ રાશિ છે. તે કેવી રાશિ કહેવાય? સદિશ રાશિ. સ્થાનાંતરમાં જો X1 ગ્રેટર ધેન X2 હોય, જો સ્થાનાંતર દરમિયાન X1 ઇઝ ગ્રેટર ધેન X2 હોય, તો X2 માઇનસ X1 ઋણ થશે. જો X1 ગ્રેટર ધેન X2 હોય, તો સ્થાનાંતર ડેલ્ટા એક્સ X2 માઇનસ X1 ઋણ થશે, દેટ મીન્સ સ્થાનાંતર ઋણ હોઈ શકે. જો X1 લેસ ધેન X2 હોય, તો એટલે કે X1 કરતા X2 મોટા હોય, તો ડેલ્ટા એક્સ એટલે કે સ્થાનાંતર X2 માઇનસ X1 એ ધન થશે, ધેટ મીન્સ સ્થાનાંતર ઋણે હોઈ શકે, ધને હોઈ શકે. જો X1 અને X2 બંને સમાન હોય, તો જો X1 X2 સમાન હોય, તો સ્થાનાંતર 0 થશે, ધેટ મીન્સ સ્થાનાંતર ધન ઋણ કે શૂન્ય હોઈ શકે, સ્થાનાંતર ધન ઋણ
કે શૂન્ય હોઈ શકે. આમ સ્થાનાંતર ધન ઋણ કે શૂન્ય હોઈ શકે. સ્થાનાંતર સદિશ રાશિ હોવા છતાંય આપણે આ ચેપ્ટરમાં માત્ર સુરેખ ગતિની ચર્ચા કરી છે. અને મજામાં છો ને? મજામાં મજામાં. કેમ છો જયેશભાઈ? બસ મજામાં છું. મજામાં ચાલો. જો ભાઈ, સ્થાનાંતર ધન ઋણ કે શૂન્ય હોય શકે, તેને દિશા જેવું આપણે પહેલા કીધું તે સદિશ રાશિ છે. પણ અહીંયા આગળ સુરેખ ગતિમાં કા તો એ ધન એક્સ દિશામાં હોય, કા તો ઋણ એક્સ દિશામાં હોય. એટલે એની કોઈ બીજી દિશા ના હોય, કાં તો ધન દિશા કાં તો ઋણ દિશા. તેથી સુરેખ ગતિમાં સદિશ ને કોઈ અલગ નિશાની વડે દર્શાવતા નથી, માત્ર પ્લસ અને માઇનસ થી અલગ પાડીએ છીએ એની દિશા. એટલે કે સ્પષ્ટતા, સુરેખ ગતિમાં તેને બે દિશા હોય. સુરેખ ગતિમાં તેને બે દિશા હોય, આગળ પાછળ અથવા ઉપર નીચે, જેને પ્લસ કે માઇનસ વડે દર્શાવી શકાય છે. તેથી સુરેખ ગતિમાં સદિશ રાશિને દર્શાવવા માટે કોઈ અલગ સંકેતની જરૂર નથી. પણ પ્લસ કે માઇનસ વડે તેની દિશા દર્શાવી શકાય છે. આખા ચેપ્ટરમાં આપણે આ વસ્તુ યાદ રાખીશું. ખાલી સ્થાનાંતર શબ્દ પૂરતું નહીં, જે કોઈ સદિશ રાશિ હશે પણ એ સુરેખ પથ પર ગતિ થતી હશે તો પ્લસ કે માઇનસ પ્લસ નિશાની બતાવતો સમજવાનું કે ભાઈ એક્સ એક્સ પર ગતિ થતી હોય તો એ ધન એક્સ એક્સ પર કહેવાશે, અને માઇનસ દર્શાવતો સમજવાની કે ઋણ એક્સ એક્સ. જો વાય એક્સ પર ગતિ થતી હોય અને પ્લસ દર્શાવતો સમજવાની કે ધન વાય એક્સ, અને જો માઇનસ મૂલ્ય દર્શાવતો સમજવાની કે ઋણ વાય એક્સ. જો ગતિ ઝેડ એક્સ પર થતી હોય તો જો પ્લસ દર્શાવતો સમજવાની ધન ઝેડ એક્સ, અને જો ઋણ દર્શાવતો સમજવાનું કે ઋણ ઝેડ એક્સ પર ગતિ થઈ. બોલો, ક્લિયર છો? હા સર. હા સર. ઓકે. હંમેશા સ્થાનાંતર અને પથલંબાઈ માં હંમેશા પથલંબાઈ નું મૂલ્ય સ્થાનાંતર જેટલું કે એના કરતા વધારે, હંમેશા પથલંબાઈ એ સ્થાનાંતર જેટલી કે એના કરતા મોટું. પથલંબાઈ નું મૂલ્ય હંમેશા સ્થાનાંતર ના મૂલ્ય જેટલું કે એના કરતા વધારે હોય. ક્યારે પથલંબાઈ નું મૂલ્ય સ્થાનાંતર કરતા નાનું હોય શકે નહીં. ધારી લો કે કોઈ પણ એક્સ એક્સ પર ગતિ કરી રહ્યો છે, એક્સ એક્સ દર્શાવે. આ ધારી લો ઉપર બિંદુ છે,
ધરી લો આ 50 એકમ, આ 100 એકમ, આ 150, આ માઇનસ 50, આ માઇનસ 100 એકમ. આ સંખ્યા રેખા દર્શાવી. હવે ધારી લો કે કોઈ પણ એની ગતિની શરૂઆત x બરોબર 50 એકમથી કરે છે, અહીંથી ગતિની શરૂઆત કરે છે એ બિંદુ, જેને મેં નામ આપી દીધું એ બિંદુ. તે a થી ગતિ કરતો કરતો b પર પહોંચે છે, b છે x બરોબર 150. ત્યાંથી એ ન્યૂટન લે છે, x બરોબર 100 પર પહોંચે છે, જેને મેં નામ આપ્યું c. ત્યાંથી તે આગળ વધે છે, તે a પર પહોંચે છે, એટલે કે x બરોબર 50. ત્યાંથી તે આગળ વધે છે, તે b ઉપર પહોંચે છે, એટલે કે x બરોબર માઇનસ 150. ઓકે, તો એની પથ લંબાઈ અને સ્થાનાંતર નક્કી કરીએ. ભાઈ આ પથ લંબાઈ લખીશું, અહીંયા સ્થાનાંતર લખીશું. ચલો સૌથી પહેલા આપણે એ થી બી ની વાત કરીએ. બોલો ભાઈ, એ થી બી દરમિયાન એને કાપેલું કુલ અંતર કેટલું છે? 100. સો ધેટ મીન્સ એની પથ લંબાઈ 100 એકમ. ચલો સ્થાનાંતર શું થશે? તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ભાઈ અંતિમ સ્થાન બી છે 150, પ્રારંભિક સ્થાન એ છે એ 50, એટલે 150 બરોબર 100 એકમ. બોલો ક્લિયર છો? હા સર. તો જુઓ પથ લંબાઈ અને સ્થાનાંતર બંનેના મૂલ્યો સમાન આવ્યા, જો 100 એકમ. ઓકે, હવે આપણે લઈએ છે એ થી સી, એ બી સી. બોલો બે, એને કાપેલું અંતર કેટલું એ થી સી દરમિયાન? 50. 150. જો એને 50 થી શરૂઆત કરી હતી, એ થી સી પર પહોંચેલો ત્યારે 100 એકમ કાપ, અને બી થી સી પર ગયો ત્યારે બીજું 50 એકમ, એટલે ટોટલ કાપેલું અંતર કેટલું ભાઈ એને? 150 એકમ. એટલે એની પથ લંબાઈ કહેવાશે 150 એકમ. ચલો સ્થાનાંતર નક્કી કરો. ચલો બોલો ભાઈ સ્થાનાંતર શું થશે? તો કે અંતિમ સ્થાન કેટલું છે? અંતિમ સ્થાન સી છે, સી નો નામ છે 100, માઇનસ પ્રારંભિક સ્થાન એ છે, એ શું છે? 50. બોલો 100 માઇનસ 50 એટલે 50 કયું કહેવાય? બોલો તો સ્થાનાંતર કેટલું થયું? 50 એકમ. તમે જુઓ તો પથલંબાઈ મોટા છે કે સ્થાનાંતર મોટા છે? પથલંબાઈ. ઓકે, હવે એ પહોંચ્યો એ પર, એટલે એ બી સી એ. ચલો ભાઈ કાપેલું અંતર કેટલું, પથ લંબાઈ કેટલી? બોલ. 200. 200 કેમ? તો કે એને 50 થી શરૂઆત કરીને બી પર પહોંચ્યો હતો એટલે 100 એકમ, અને બી થી પાછો એ પર આવ્યો એટલે બીજા 100 એકમ, એટલે ટોટલ 200 એકમ અંતર એને કાપ્યું છે. ચલો સ્થાનાંતર કેટલું? 0. 0 કેમ? તો કે શરૂઆતમાં એ પર હતો, અંતે પણ એ પર છે, એટલે અંતિમ અને પ્રારંભિક સ્થાન બંને એક જ છે, માટે સ્થાનાંતર 0. પ્રારંભિક સ્થાને 50 છે, અંતિમ સ્થાને 50 છે, 50 માઇનસ 0. જો સ્થાનાંતર ઋણ મળ્યું છે તો 0 મળ્યું, પણ પથ લંબાઈ 0 નથી મળી. જું હવે એ ડી પર પહોંચ્યું, એ બી સી એ બી. ચલો કાપેલું અંતર કેટલું?
250 યસ 250 કેમ તો કે એ થી બી પર 100 બી થી એ પર આવે છે બીજા 100 200 અને એ થી બી પર ગયો એટલે બીજા 100 સોરી બીજા 50 એટલે 250 સર હા બોલો યાર આ રેખાવળો ફરીથી સમજાવજો શું બોલ્યા આજે તમે છેલ્લે જે ગણાવો છો ને એ બી વાળું હા હા એ સમજાવજો ફરીથી હા સમજાવું બોલો જો હું અહીંયા આકૃતિ છે ને ઉપર દોરું એટલે તમને થોડું વધારે ખ્યાલ આવે છે વાત મેં એવું કીધું કે આ સંખ્યા રેખા છે આ 0 એકમ છે આ 50 એકમ છે આ 100 એકમ છે આ 150 એકમ છે આ -50 એકમ છે આ -100 એકમ છે આ ધન એક્સેસ કહેવાય આ ઋણ એક્સેસ અને આ ઉપર બિંદુ હવે કોઈ કણ ગતિની શરૂઆત 50 પરથી કરે છે એટલે કે આ એ બિંદુ પરથી હવે એ ગતિ કરતો કરતો આગળ ગયો અને 150 પર પહોંચ્યો જેને મેં બી બિંદુ નામ ત્યાંથી તે પાછો વળી ગયો અને તે આ સી ઉપર પહોંચ્યો તે 100 ઉપર બિંદુ છે એટલે અહીંથી તે પાછો વળ્યો અને સી બિંદુ પર પહોંચ્યો ત્યાંથી તે એ ઉપર ગયો અને ત્યાંથી તે -50 પર પહોંચ્યો જે બી બિંદુ છે હવે મેં એવું કીધું કે ભાઈ કણે ગતિની શરૂઆત એ થી બી પર કરી એ થી બી પહોંચ્યો તેને કેટલું અંતર કાપ્યું કહેવાય તો એ થી શરૂ કરીને બી પર જાય તો આ 50 વત્તા 50 એટલે કે 100 એકમ અંતર કાપ્યું જે થઈ પથ લંબાઈ સ્થાનાંતર કેટલું તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન બી હતું એ 150 પ્રારંભિક સ્થાન એ હતું એ 50 છે 150 -50 એટલે કે 100 પછી મેં એવું કીધું કે ભાઈ એનો ગતિપદ હવે છે એ થી બી બી થી સી તો ટોટલ કેટલું અંતર થયું તો કે એ થી બી ગયો એટલે 50 વત્તા 50 100 અને બી થી સી ઉપર બીજું 50 છે એટલે 150 એકમ સ્થાનાંતર કેટલું તો કે અંતિમ સ્થાન સી છે સી ક્યાં આગળ છે 100 ઉપર અને પ્રારંભિક સ્થાન એ છે એ ક્યાં છે તો કે 50 તો 100 -50 50 એકમ પછી મેં એવું કીધું કે ભાઈ એક એ થી બી પર બી થી સી પર સી કે તો ટોટલ કેટલું અંતર કાપ તો કે એ થી બી પર એટલે 100 બી થી સી પર એટલે 50 અને સી થી એ ઉપર એટલે બીજું 50 તો 100 વત્તા 50 વત્તા 50 એટલે કે 200 ચલો એનું અંતિમ સ્થાન શું છે તો કે એ એ શું છે 50 માઇનસ પ્રારંભિક સ્થાન શું છે એ પણ એ જ છે એટલે 50 50 -50 0 એટલે સ્થાનાંતર 0 થઈ પછી મેં તમને એવું કીધું એ થી બી બી થી સી એ સી થી એ અને હવે એ થી ડી પર પહોંચો તો કેટલું અંતર કાપ્યું તો કે એ થી બી એટલે 100 બી થી એ ઉપર એટલે બીજું 100 200 અને એ થી બી ઉપર એટલે બીજું 50 સોરી બીજું 100 એટલે 300 એ સોરી 300 એ કેમ તો ગણી નાખો આ 100 અહીંથી પાછો આવી ગયો 100 અને આ 50 વત્તા 50 એટલે બીજા 100 એટલે ટોટલ 300 એ ચલો સ્થાનાંતર શું તો કે અંતિમ સ્થાન શું છે ડી ડી નું સ્થાન છે -50 માઇનસ
પ્રારંભિક સ્થાન શું છે તો કે એ એનું સ્થાન શું છે પ્લસ 50 ભાઈ માઇનસ 50 માઇનસ 50 એટલે માઇનસ 100 તો આ થઈ ગયું સ્થાનાંતર માઇનસ 100 બોલો ખ્યાલ આવ્યો છે ભાઈ હવે હા સર તમે જોઈ શકો છો અહીંયા લંબાઈ ઓલવેઝ પોઝિટિવ હોય છે જ્યારે સ્થાનાંતર પોઝિટિવ પણ છે નેગેટિવ પણ છે અને ઝીરો પણ છે બીજું અહીંયા જુઓ પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સમાન છે ઇક્વલ અહીંયા જુઓ પથ લંબાઈ સ્થાનાંતર કરતા મોટા છે અહીંયા જુઓ પથ લંબાઈ સ્થાનાંતર કરતા મોટા છે અહીંયા જુઓ પથ લંબાઈ સ્થાનાંતર કરતા મોટા છે માટે આપણે એવું કીધેલું ઓલવેઝ પથ લંબાઈ ગ્રેટર ધેન ઇક્વલ ટુ સ્થાનાંતર બોલો ભાઈ ક્લિયર છો હા સર હા સર બોલો હા સર બોલો ભાઈ ભાઈ દરેક ક્યાં આવ્યો છે હા સર ઓકે તો જો આજે આટલું નાખીએ છે ને આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર સુધીની ચર્ચા પૂરી કરી મેં નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આગળ જઈશું ઓકે બીજી વસ્તુ ભાઈ દરેક જણે પોતાની સબ્જેક્ટ વાઇઝ 5000 રૂપિયા ફી ભરવાની છે તો તમે મને ફી કઈને મોકલાવશો ઓનલાઈન મોકલાવશો ચેક થી મોકલાવશો રોકડા આપશો એ તમે મને હું આજે સાંજ સુધીમાં દરેકને ઘરે ફોન કરીશ મને જાણ કરજો ઓકે હા સર ઓકે બાય બાય સર